આસ પણ લખાયેલો છે. 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ ભગવાન સોમનાથના સાનિધ્યમાંથી જ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી લાલકૃષ્ણ અડવાણીએ અયોધ્યામાં રામ મંદિર બને તે માટે શોભાયાત્રા કાઢી હતી અને તે સમયે 1990માં નરેન્દ્ર મોદી લાલકૃષ્ણ અડવાણીના સારથી બન્યા હતા અને આજે દેશના કરોડો લોકોનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે. અને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રીરામના શ્રીરામ જ્યારે બિરાજવાના છે જેની ઉજવણી વિશ્વ આખું કરી રહ્યું છે ત્યારે લોક સાહિત્યકાર માયાભાઈ આહિર સાથે ભગવાન શ્રીરામનું જીવન અને તેમણે આપેલ ઉપદેશ અને કરેલ સત્કર્મની ચર્ચાઓ પણ કરવામાં આવી. ઘણા વર્ષો પછી આજે વિશ્વના જે લોકો છે તેમનો એક મહત્વનો ચુકાદો આવ્યો છે. ખાસ કરીને અયોધ્યાની વાત કરવામાં આવે તો ભગવાન શ્રી રામ જે રામલલ્લા છે તેની જે મૂળભૂત જગ્યા છે અયોધ્યામાં બિરાજવાના છે ત્યારે સમગ્ર દેશવાસીઓ આ જે ઉત્સવ છે તેમને દિવાળીના તહેવારની જેમ ઉજવી રહ્યા છે ત્યારે સમગ્ર દેશવાસીઓ છે તે અયોધ્યા તરફ મીટ બાંધીને બેઠી હોય. આગામી દિવસોમાં અયોધ્યા મંદિરે ભવ્ય ઉત્સવ થવાનો છે ત્યારે અદ્ભુત મંદિર નવનિર્માણ થવા જઈ રહ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાની છે ત્યારે વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરેથી આ એક જગ્યા છે કે જ્યાંથી ભગવાન શ્રી રામની એક શોભાયાત્રા નીકળી હતી અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી લાલકૃષ્ણ અડવાણીએ આ શોભાયાત્રા કાઢી હતી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સારથી બન્યા હતા અને આજે એ સ્વપ્ન સાકાર થયું છે. ત્યારે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનો છે ત્યારે આજે આપણી સાથે લોક સાહિત્યકાર અને દેશ અને વિદેશમાં જેઓનું નામ છે તેવા માયાભાઈ આહિર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તેમના મુખે સાંભળીએ ભગવાન શ્રી રામના જે તેમની શૈલીમાં જ ભગવાન શ્રી રામ દ્વારા જે અયોધ્યા મંદિરમાં જે સંઘર્ષો થયા છે તેમની શૈલીમાં. જી માયાભાઈ, બધાને જય શ્રી રામ, જય સોમનાથ. બહુ સારી વાત કરી કે ભગવાન રામના એની જન્મભૂમિનો અંદર મંદિર બનાવવા માટે આમ તો 488 વર્ષની આજુબાજુ એટલે 500 વર્ષની આજુબાજુ જ્યારે 1528માં બાબરે એ મંદિર તોડી અને અહીંયા ઢાંસો બનાવેલો ત્યારથી કયક રાજાઓ કયક સંતો કયક મહાપુરુષો સંઘર્ષ કરીને પરાજય થતા પણ અત્યાર સુધી જે મહારાજ ભગીરથ રાજાએ 3-3 પેઢી કાઢી નાખી માં ગંગાનું તપ કરવા માટે અને આખર ગંગાજીનું અવતરણ થયું એટલે આપણે એને ભાગીરથી ગંગા કહીએ છીએ. એમ આપણા સંતો આપણા રાજાઓ આપણા રામ પ્રેમીઓની પણ હું એટલું કહીશ, સનાતન પ્રેમીઓ કે આમાં તમામ જે કહીએ કે બલિદાન આપ્યા છેલ્લે હજારો કાર સેવકો આ બધાના બલિદાન થતા જ્યારે કારણ કે કાર સેવા પહેલાં અહીંયા સોમનાથથી રામલાલા હમ આયંગે મંદિર વહી બનાયંગે અયોધ્યા ન પહોંચે એ પહેલાં આ બધાને ગિરફ્તાર કરવામાં આવ્યા, જેલોમાં નાખવામાં આવ્યા. કેટલા કેટલાએ જે પીડા ભોગવી, કેટલા વિઘ્નો આવ્યા, આખરી બધાએ વિઘ્નોને ટાળીને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ ખરા અર્થમાં એક ભારતવર્ષનો સપૂત કેવો હોવો જોઈએ એનો દાખલો બેસાડ્યો. અને આ ભગવાન રામની જ્યારે પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે હું એટલું જ કહેવા માગીશ, આપણે બધાએ પ્રતિષ્ઠાવું પડશે. જ્ઞાતિવાતિના વાડા મૂકીએ, નાના મોટાના ભેદભાવ મૂકીએ, એ કોઈ નાનો લાગતો હોય ને, પીડા થતી હોય, મોટો આપ કરી શકો, એને બી મદદ કરો, પગ ખેંચવાને બદલે એના હાથ પકડીએ, આપણી સાથે લઈએ. અને મોદી સાહેબનું જે સૂત્ર છે આત્મનિર્ભર, આત્મનિર્ભર તો જ થઈ શકે માણસ, કોઈક નિર્ભર કરવાવાળો તો જોવે. આપણે બધાને ટેકો આપીએ જેમ ભગવાન રામ વાનરોનો સહાય માગી, નહીતર એ એ ભગવાન રામ દાખલો શું બેસાડો, આ માટે જ કે બધાને સાથે રાખો. વનવાસીને કોણ બોલાવતું હતું? પ્રભુ રામે આખે આખા વનવાસ દરમિયાન સબરીના બોરથી લઈ એક સેવાળે બેઠેલી એક ભીલ એક સબરી એના હેઠા બોર ભગવાન રામે ખાધા હોય, અને એટલું નહીં પણ સેતુ બાંધતી વખતે એક ખિસકોલીએ કામ કર્યું હોય, પશુ પક્ષી જટાયુથી લઈ પાંચે પાંચ તત્વને
પૃથ્વીથી સાથે લઈ આકાશ, આકાશથી લઈને અગ્નિ, કારણ કે લંકા હળગાવી છે, પાંચે પાંચ તત્વને સાથે રાખીને. પાંચ તત્વનો અર્થ થાય કે આપણા જે પાંચ જ્ઞાન ઇન્દ્રિયો છે, પાંચ કર્મ ઇન્દ્રિયો છે, એ કર્મથી પણ કોઈને નાના ન સમજીએ, જ્ઞાનથી પણ કોઈને નાના ન સમજીએ, પાંચે પાંચ તત્વને સાથે રહીને ચાલીએ અને સેતુ બાંધે. તો કર્યું શું એણે કે એ બહુ મને પ્રસંગ યાદ આવે કે જ્યારે રાવણને મારીને લંકા ઉપર વિજય મેળવી વિભીષણને ગાદીએ બેસાડે છે, અને પછી વિભીષણ જ પોતાનું પ્લેન લઈ, વિમાન લઈ અને પ્રભુ રામને અયોધ્યા મૂકવા જ્યારે આવે છે, ત્યારે માં જાનકીને વિમાનમાં બેસાડી અને પ્રભુ રામ છે એ લંકાની ઉપર આમ વિમાનને ફેરવે છે, અને પ્રભુ રામ કહેતા જાય છે કે અહીંયા કુંભકર્ણને માર્યો લક્ષ્મણજીએ, અહીંયા હનુમાનજી આને માર્યા, ફલાણે આને માર્યા, અહીંયા રાવણને મારવામાં આવ્યો, શેષે માર્યો છે, કારણ કે શેષ વિશેષ કરીને જે બાણ એકત્રિત ચડાવ્યા. પ્રભુ ક્યાંય એવું નથી બોલતા કે અહીંયા મેં કર્યું છે. એ જ રીતે હનુમાનજી ક્યાંય નથી બોલ્યા કે આ મેં કર્યું છે. એટલે માં જાનકી પૂછે છે, પ્રભુ તમે કાંઈ ન કર્યું, કારણ કે આ ખાવલામાં ક્યાંય પ્રભુ રામ ન બોલ્યા. અને ત્યારે સેતુ બંધ ઉપર વિમાનને લાવે છે અને કહે છે કે દેવી, મેં કાંઈ કર્યું હોય તો આ સેતુ મેં બાંધ્યો છે. મારો કહેવાનો અર્થ, પ્રભુ રામ જોડવાનું કામ કરે છે, તોડવાનું કોઈ બી કામ નથી કરતા. અને આજે અયોધ્યામાં અવડું મોટું કાર્ય જ્યારે થઈ રહ્યું છે, ત્યારે રામાયણ વિશે કલાકોના કલાકોની વર્ષો પેઢીઓ વ્યું જાય, આપણા જન્મોજન્મ વ્યા જાય, તો રામચરિત્ર માનસ આપણે પૂરું ન કરી શકીએ એના વિશે તો શું બોલી શકીએ આપણે. હું હંમેશા કહું છું કે શરૂઆત એ રામ છે, મધ્ય રામ છે, અને કાંઈ નથી ન્યા પણ રામ છે, શૂન્ય રામ છે, અને સર્વસ્થ પણ રામ છે. અને એ ભગવાન રામનું મંદિર બન્યા પછી આપણે બધાએ ભારત વર્ષના તમામ સનાતનીઓએ નાના મોટાના ભેદભાવ મૂકીને, ધર્મના વાડા મૂકીને આપણે બધાએ સનાતની બનવું પડશે અને એક બનીને ફરીવાર પાછા જે અયોધ્યા, અયોધ્યામાં રામ ભગવાન બિરાજ્યા એટલે રામરાજ એને જ કહી શકાય કે તમામ સુખી, અને તમામ સુખી તો જ થઈ શકે અંદરથી ઈર્ષા જાય, તો પ્રભુ રામ તો જ અયોધ્યામાં રાજી થાય. અને એ પ્રભુ રામના ચીલે ચાલીએ, રામનું કીધું કરીએ, રામ કર્યું એમ કરીએ, કૃષ્ણએ કીધું એમ કરાય, કૃષ્ણે કર્યું એમ ન કરાય, અને રામે કર્યું એમ કરાય, એણે કીધું એમ ન કરી શકાય કહેવાનો અર્થ. એ સિદ્ધાંતોની વચ્ચે પ્રભુ રામ કાયમ આપણા માટે આપણા પ્રભુ છે, આપણા ઈશ્વર છે, અને આપણો બાપ છે, અને ખેવાઈ ગયો બધે એ જ છે. અને વર્ષો પહેલાં પ્રભુ રામ જ્યારે અવતર્યા હોય અને 500 વર્ષ પછી પાછા ભગવાન, જેમ પહેલાં તો 14 વર્ષે વનવાસમાંથી પાછા આવ્યા, પણ આ તો 500 વર્ષ પછી પાછા આપણને રામ મળ્યા છે. જોજો આ રામ આપણાથી વયા ન જાય, આપણાથી દૂર ન વયા જાય, એને કાયમ આપણા હૃદયમાં રાખીએ એવી પ્રાર્થના સાથે બધાને જય જય શ્રી રામ, જય શિયારામ. જી માયાભાઈ, મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ કે જેઓ અયોધ્યાના રાજા હતા, પરંતુ ઘણા કષ્ટો તેમણે વેઠ્યા હતા, જે પિતાથી દૂર રહ્યા, સીતા માતાથી દૂર રહ્યા, પુત્રોથી દૂર રહ્યા, તેમની પ્રજાથી દૂર રહ્યા. તો આ તકે આપ એક લોક સાહિત્યકાર છો, આપની શૈલીમાં એક એવું ગીત કે આજના યુવાનો અને સમગ્ર દેશવાસીઓ માટે અર્પણ હોય. ભગવાન રામના કાર્ય જીવનમાં એક તો એણે ચેલેન્જ મારતા શીખાડ્યું છે, આ દેશનો યુવાન એવો જ હોવો જોઈએ, નીડર હોવો જોઈએ, અને ગમે એવી પરિસ્થિતિનો સામનો કરવાની તાકાત હોવી જોઈએ. ભગવાન રામ એ શીખવે છે. ત્રીજી વાત કે દરેકને સાથે રાખે છે, પણ એમાં મોટો કોણ થાય, એમાં એક જ એની સેનામાં હતા પ્રભુ હનુમાનજી. ભગવાન રામ જ્યારે ગાદીએ બેસી ગયા અયોધ્યામાં, લઈ દરેક મિત્રો જેણે જેણે જેવા જેવા કાર્યો કર્યા હતા એ બધાને પહેલી વહેલી ભેટ સોગાદ આપી છે. વિભીષણને એને પહેલો વિદાય કર્યો, કારણ કે ઉતાળમાં હતો, લંકા રેઢી હતી, અને કીધું છે પ્રભુ મારે જવું છે. પહેલી રજા કોઈ માગી હોય તો વિભીષણે માગી છે. પછી જે વાનરો સુગ્રીવથી લઈ જાંબુવાનજી, એક થોડોક અચકાણો છે અંગત કે પ્રભુ મારા બાપે તમને સોંપ્યો છે, હવે તમારું શરણ મૂકીને હું ક્યાં જાઉં. ત્યારે પ્રભુએ કીધું કે ના બેટા, તારે જવું જોઈએ, કારણ કે મેં તને યુવરાજ બનાવવાની મેં વચન આપ્યું છે તારા પિતાને, માટે તું કિસ્કંદા જા.
પણ એક વ્યક્તિને રજા ન આપી, આજીવન રજા ન આપી. આજની તારીખે પણ અયોધ્યાના રાજા તરીકે હનુમાનજીને, કારણ કે પ્રભુ રામે છેલ્લે હનુમાનજીને ગાદીએ રાજ આપ્યું અયોધ્યાનું, આવું પણ એ કહી શકાય, તો એ આપણી વચ્ચેથી રજા નથી લીધી. અને એવા હતા કે રામને ઋણી એ રાખ્યા રે એણે, બેહણા બારણે રાખ્યા જગતમાં, એક જજન મોરે રે રે એણે, રામને ઋણી રાખ્યા. એ હરિએ કંઠ મારે હાર પહેરાવ્યો, એના મોતી મોઢામાં નાખ્યા, એ મોતીડા કરડી એણે, એ માળા હું તોડી, એના ત્રાગડા તોડી નાખ્યા જગતમાં, એક જજન મોરે રે રે એણે, રામને ઋણી રાખ્યા. કરીને કોઈ દી ઉઘરાણી એણે, ચોપડા ચોખા રાખ્યા. એ રાજસત્તામાં જેણે એ ભડકા ભાડ્યા, પછી ધૂળમાં ધામા જોને નાખ્યા જગતમાં, એક જજન મોરે રે રે એણે, રામને ઋણી રાખ્યા. ભગત બાપુની આ કવિતા હું ભગવાન રામના ચરણમાં અર્પણ કરું છું. જય શ્રી રામ. જી, આ હતા લોક સાહિત્યકાર માયાભાઈ આહીર. તો સમગ્ર દેશવાસીઓના રોમ રોમમાં રામ છે. અત્યારે શેરીઓ, ગલી ગલીઓ, ગામડાઓ, શહેરો તમામમાં કળશ યાત્રા ફરી રહી છે. ભગવાન શ્રી રામના અયોધ્યાથી આવેલા આ જે કળશ છે તે આમંત્રણ રૂપી દરેક લોકો સ્વીકારી રહ્યા છે. સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ છવાયો છે, ત્યારે 22 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામ પોતાની મૂળભૂત જગ્યા અયોધ્યામાં બિરાજશે. આ ક્ષણને લોકો મીટ માંડીને બેઠી રહ્યા છે. મિતેશ પરમાર, ગીર સોમનાથ. આગળ વાત કરીએ, સંયુક્ત રાષ્ટ્ર સંઘે આંતરરાષ્ટ્રીય ઊંટ દિવસની ઉજવણીની જાહેરાત કરી છે. ત્યારે ભુજ ખાતે કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા કચ્છ ઊંટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ ઊંટ મહોત્સવ 2024